हिमालय नीलगिरी पर्वतों में पीछे हाथी एक सींगी गेंडो
માટે જાણીતા છે. તો આપણે તો પ્રશ્ન પૂછાવી દે કે મિત્રો કે હાથીઓ ક્યાં જોવા મળે છે ભારતમાં? કેરળ અને કર્ણાટકના જંગલોની અંદર હાથીઓ જોવા મળે છે. પછી કચ્છ છે, સુરેન્દ્રનગર છે અને આપણો પાટણ એમ ત્યાં પણ સીતા ક્ષેત્રની અંદર ગુર્ખ એ જોવા મળે છે. અને એક સિંધી એ આ એશિયાઈ સિંહો છે. આ એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વની અંદર આખા વિશ્વની અંદર માત્ર ગુજરાતના ગીરના જંગલોની અંદર જ આ સિંહ જોવા મળે છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની એક સિંહ એ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. અને સંરક્ષણના પ્રયાસોથી અને તેની સંખ્યામાં વધારો થયો છે. અને વન વિભાગ દ્વારા પણ આ પ્રવાસીઓ અને એના સિંહના નિદર્શન માટેના પણ ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવે છે. હવે આપણે જોયું કે આ વન્ય જીવ એટલે પ્રાણીઓ કયા કયા વસે છે ભારતની અંદર. અને હવે આપણે જોઈએ તો પક્ષીઓ, તો ભારતની અંદર પક્ષીઓની પણ અનેક પ્રજાતિઓ જોવા મળે છે. જેવી કે સારસ, બતક, કોયલ, પૂપન, ઘોરા, ચીબી, કાગર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પ્રકારના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. આ બધા જ ની અંદર મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારત ઉત્તર આપણા ભારતની અંદર જૂનાગઢ, ઓડિશા વગેરે રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબાઓ પણ ઈંડા મૂકવા માટે આવે છે. સમુદ્ર જોઈ અને એ કાચબાઓ ત્યાં પોતાના ઈંડા મૂકવામાં આવે છે અને આપણે ત્યાં સાપની પણ ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. ઘણી બધી જાતિઓ આપણને જોવા મળે છે અને તે પૈકીની મોટા ભાગની જે જાતિ છે સાપની એ બિન ઝેર છે, એટલે કે મોટા ભાગના સાપ ઝેર વગરના છે. તો આપણા દેશની અંદર આપણા દેશના જે જળાશયો છે એટલે કે જે પાણીથી ભરેલા જળાશયો છે અને જળ પ્લાવિત ક્ષેત્રો છે ત્યાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોની અંદરથી પક્ષીઓ શિયાળામાં પોતાના બચ્ચા ઉછેરવા માટે આવે છે. જુદા બહારના દેશમાંથી પણ પક્ષીઓ આપણા આ પ્રદેશની અંદર પોતાના બચ્ચાને ઉછેરવા માટે આવે છે. અને તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે આપણા ગુજરાતની અંદર નળ સરોવર છે જ્યાંથી વિદેશી પક્ષીઓ આવે છે, શિયાળા દરમિયાન આવે છે. અને ગુજરાતના નળ સરોવર પછી ખીજાડિયા ઠંડી હોય છે અને આ ઠંડા પ્રદેશમાં એ લોકો ફરવા માટે આવે છે. અને આવા પક્ષીઓ કે પ્રવાસીઓ જે વિદેશથી આ પ્રદેશમાં પક્ષીઓ આવે છે ઠંડા પ્રદેશમાં શિયાળા દરમિયાન આવા પ્રદેશી આવા પક્ષીઓ કે આવા પ્રવાસીઓ પક્ષીઓ જે છે એને આપણે યાયાવર પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ. કયા વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય કે યાયાવર પક્ષીઓ કોને કહે છે? તો યાયાવર પક્ષીઓ કે જે પક્ષીઓ પોતાના એમ કે વિદેશમાંથી આપણા દેશમાં પ્રવાસ કરવા માટે આવે છે એવા પક્ષીઓને યાયાવર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે.
क्षेत्र। तो आज ये अभियान छे तो आज जैव आरक्षित क्षेत्र पर तो एनी अंदर पर आज जे अभियान छे एनी रचना राज्य सरकार द्वारा करवामां आवी छे अने एनी अंदर तालुको पशुओने एनी मंजूरी बाद चरावानी छूट आपवामां आवे छे। अने आवा अभियानमां आपणे જોઈએ તો બાલારામની અંદર અભયારણ્ય છે અને નળ સરોવરમાં પણ પક્ષીઓ માટેનું અભયારણ્ય જોવા મળે છે। હવે રાષ્ટ્રીય ઉદ્યાન પણ કહેવાય તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે જે સરકાર દ્વારા એની સાર સંભાળ લેવાતી હોય એવા રાષ્ટ્રીય ઉદ્યાનો એનો પણ એની પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી એની રચના કરવામાં આવે છે। અને આ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો પાલતુ પશુઓને ચરાવવા પર એમાં પણ પ્રતિબંધ છે। એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જોવા માટે કે બહારના પશુઓને પણ ચરાવવા માટેની છૂટ હોતી નથી। અને આવા રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વીરાવળમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણે જોઈએ તો એમાં પણ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એની રચના કરવામાં આવે છે અને બહારની તમામ માનવીય પ્રવૃત્તિઓ પર એના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે કે બહારનું કોઈ પણ વ્યક્તિ એ ક્ષેત્રની અંદર જઈ શકતું નથી। અને કચ્છના રણનું જે ક્ષેત્ર છે પછી નીલગીરીનું ક્ષેત્ર છે જે દક્ષિણ ભારતમાં આવે છે આ બધા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે। તો જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા માટે આપણા સૌની જવાબદારી છે। જો વન્યજીવો ન હોય તો આપણને પણ નુકસાન પડે છે એટલે આ એમને સાચામાં એ આપણી પણ જવાબદારી છે। અને તેના દ્વારા સરકાર દ્વારા જે પણ ઘડવા કાયદા ઘડવામાં આવે છે એ કાયદાઓ અને એને અમલમાં મૂકવામાં આવતા પ્રતિબંધોથી આપણે પણ એનો અમલ કરવો જોઈએ। અને એ માટે બીજાને પણ જો એનો કોઈ દુરુપયોગ કરતો હોય તો આપણે અટકાવવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ બે ભારતનું ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ અહીંયા આજે આપણે પૂરો કર્યો છે। હવે આપણે આ પાઠના થોડા પ્રશ્નો જોઈશું। કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે વપરાય છે અને કેટલુંક લાકડું એવું છે કે જે ઉદ્યોગો માટે કાચા માલ તરીકે પણ
કરીએ છીએ એ ફળો પણ આપણને જંગલમાંથી જ મળે છે. પ્રશ્ન નંબર 3 છે, યાયાવર પક્ષીઓ વિશે સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ યાયાવર પક્ષીઓ વિશે ટૂંકમાં તરીકે પણ પૂછાઈ શકે છે. તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે કેવા પક્ષીઓ? ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળ પ્રાણી ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ ક્યારે આવે છે? તો શિયાળા દરમિયાન આપણા જે જળાશયો છે અને જળ પ્રાણી ક્ષેત્રો છે ત્યાંથી દૂર દૂરના વિદેશથી આ પક્ષીઓ આપણા દેશમાં જે આવે છે. તે શિયાળો પૂરો થતા પોતાના વતનમાં પાછા જાય છે અને શિયાળો પૂરો થાય એટલે પોતાના વતનમાં પાછા જાય છે. આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે. અને આ પક્ષીઓ કયા પક્ષીઓ તરીકે ઓળખાય છે? યાયાવર પક્ષીઓ તરીકે. તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે અને આ યાયાવર પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠની થોડા મોટા પ્રશ્નો જોઈશું. એટલે કે આ પ્રશ્નો ટૂંકના તરીકે પણ પૂછી શકાય છે. નંબર 1, ભારતની શિયાળાની ઋતુ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શિયાળાની ઋતુનો અનુભવ કરી શકીએ છીએ, કરી રહ્યા છીએ અને આપણને દરેકને ખ્યાલ છે કે શિયાળામાં શું શું થાય છે. તો આપણા ભારતની અંદર પણ શિયાળાની ઋતુ કેવી હોય છે એના વિશે માહિતી આપો. તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. શિયાળાની ઋતુ ક્યારે હોય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે અને એ સમય દરમિયાન સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડે છે એટલે તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. હિમાલય પર્વત ઉપર કેટલીક વાર શિયાળાની અંદર ભારે હિમવર્ષા પણ થાય છે. તમને ખ્યાલ છે કે આખો પર્વત બરફથી છવાઈ જાય છે. તે વખતે તેની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે અને એ હિમવર્ષાની અસરથી એની જે ઠંડી છે એના જે ઠંડા પવનો છે એ ઉત્તરના મેદાનમાં ઉત્તર તરફ ધસી આવે છે અને તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું પડી પડે છે અને આ ઠંડા પવનોને લીધે ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત એમાં ઠંડીનું મોજું પડી પડે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે અને તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતા ઠંડી વધુ અનુભવાય છે અને આપણા ગુજરાતની અંદર બીજા બધા રાજ્યો કરતા શિયાળામાં ઠંડી વધુ અનુભવાય છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય છે જ્યારે રાત્રિઓ લાંબી હોય છે અને શિયાળા અત્યારે આપણને ખબર છે કે શિયાળામાં દિવસ ટૂંકા હોય છે ત્યારે રાત લાંબી હોય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ઉનાળાની ઋતુ વિશે પણ પૂછી શકાય. પ્રશ્ન નંબર 2 છે કે જંગલોના પ્રકાર જણાવી ગમે તે બે પ્રકારો વિશે સમજૂતી આપે. આપો, આપણે જંગલોના પ્રકારો જોયા, આ બધા જ પ્રકારો જણાવી અને કોઈ પણ બે પ્રકાર વિશે સમજૂતી આપવાની છે. તો મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના આધારે ભારતમાં જંગલોના 5 પ્રકાર રચાયા છે. ભારતની અંદર જંગલોના 5 પ્રકાર છે. નંબર 1, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. નંબર 1, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. નંબર 2, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. નંબર 3, સૂકા અને ઝાંખરાવાળા જંગલો. નંબર 4, પર્વતીય જંગલો અને નંબર 5, ભરતીના એટલે કે મેંગ્રુ જંગલો. આ 5 પ્રકારો જંગલો છે એમાંથી કોઈ પણ બે પ્રકાર વિશે આપણે અહીંયા સમજાવવાનું છે. તો આપણે પર્વતીય જંગલો અને સૂકા અને ઝાંખરાવાળા જંગલો
समुद्र सपाटी की आसपास 1500 मीटर थी 2500 मीटर सुधी उगती वनस्पति शंकुआकार ની અને લાંબા તથા અણીદાર પાંદડા વાળી હોય છે। 1500 થી 2500 કિલોમીટર ની ઊંચાઈએ જે વનસ્પતિ ઉગે છે શંકુઆકાર ની લાંબા અને અણીદાર પાંદડા વાળી હોય છે તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે। તેથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે। ચીન દેવદાર અને પાઇન આ બધા અન્ય વૃક્ષો છે। હવે આપણે બીજો પ્રકાર જોઈશું સૂકા અને ઝાંખાવાળા જંગલો। તો આ જંગલો ઓછા વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે। આ જે જંગલો છે સૂકા અને ઝાંખાવાળા જંગલો એ ઓછા વરસાદ ધરાવતા જંગલમાં જોવા મળે છે। તે કાંટાળા હોય છે, વરસાદ ઓછો હોય એટલે ત્યાંની વનસ્પતિ કેવી હોય છે કાંટાવાળી હોય છે। ભારતમાં તે રાજસ્થાન હરિયાણા પશ્ચિમ ઘાટનો કુંભિયેદાર અને ગુજરાતમાં આવેલા છે। ભારતની અંદર આ વિસ્તારોની અંદર આ કાંટાળા જંગલો આવેલા છે। થોર ખેર ખીજડો બાવા બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે અને આ કાંટાળા વનસ્પતિના મુખ્ય જાત કયા કયા છે થોર ખેર ખીજડો બાવા અને